આજે આપણે ભણીશું ધોરણ પાંચમાં અંગ્રેજી વિષય. અંગ્રેજી વિષયમાં ઇંગ્લિશ ટુ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આપણે અગાઉ લેસન નંબર થ્રીમાં ધીસ અને ધેટ શીખી ગયા છીએ. આગળ આપણે શીખી ગયા છીએ ધીસ એટલે શું, તો THIS ધીસ એટલે આ, અને THAT ધેટ ધેટ એટલે પેલું. ધીસ નજીકની વસ્તુઓ દર્શાવે છે, જ્યારે ધેટ એ દૂરની વસ્તુ અથવા વ્યક્તિ દર્શાવે છે. બરાબર, એ આપણે અગાઉ શીખી ગયા છે, એના ઉદાહરણ પણ આપણે શીખી ગયા છે, જે આપ બધાને જ તૈયાર થઈ ગયું હશે. હેને, વેરી ગુડ. બધા જ બાળકો ખૂબ જ હોશિયાર છે અને તેઓ ખૂબ સરસ રીતના કાર્ય કરી રહ્યા હશે. બરાબર છે ને અત્યારે? ચલો, હવે આપણે એ શીખ્યા છે એમાં એક્ટિવિટીમાં જોઈએ. ક્વેશ્ચન 1 પેજ નંબર 15 ઉપર એક્ટિવિટી છે, એનો પ્રશ્ન પહેલો આપણે જોઈએ. તો એમાં લખ્યું છે, ચિત્ર જુઓ અને ધીસ અને ધેટનો ઉપયોગ કરી વાક્ય લખો. બરાબર, જે આ બાજુ ચિત્ર આપેલા છે ત્યાં આપણે ધીસ લખીશું, અને જે પાછળ આપેલા છે ચિત્ર ત્યાં આપણે ધેટ લખીશું. બરાબર, ચલો એક્ઝામ્પલ આપેલું છે એ જોઈ લઈએ. આપણે બુકનું ચિત્ર છે, તો ધીસ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. આપણે આ જે પણ હું અત્યારે એક્ટિવિટી 1માં ક્વેશ્ચન 1 લખાવું છું, તે તમારે સ્વાપદીમાં પહેલા ગ્રામર બુકમાં લખી લેવાનું છે, એ પછી તમારે નોટમાં પણ સારા અક્ષરે લખવાનો મહાવરો કરવાનો છે. બરાબર, ધીસ ઇઝ અ બુક. જે ઇંગ્લિશની સાથે અંગ્રેજી વાક્યની સાથે હું ગુજરાતી વાક્ય પણ બોલું છું, તે પણ તમારે યાદ રાખવાના રહેશે. ધીસ ઇઝ અ બુક એટલે કે આ પુસ્તક છે. પછી ધેટ ઇઝ અ પેન, ધેટ ઇઝ અ પેન, ધેટ એટલે પેલું, પેલી કે પેલું. બરાબર, તો પેન છે એટલે કે પેલી પેન છે. ઓકે, ચલો હવે આગળ શેનું ચિત્ર છે તે જોઈએ. પહેલા આપણે લખીશું સ્ટાન્ડર્ડ 5. ક્રિયાપદ આવશે ઇઝ,
કેમ કારણ કે અહીંયા ધીસ એ એકવચન છે એકવચન છે એટલે ટુ બી રૂપ ક્રિયાપદનું ધીસ આવે છે બરાબર અને પછી આવે આર્ટિકલ તો આર્ટિકલમાં એ કે એન આર્ટિકલ આપણે જોઈ ગયા છે આપણે શીખી ગયા છે તો આર્ટિકલ જે આમાં આવતું હોય મતલબ કે સ્વર હોય એની આગળ આપણે એન લખીશું અને વ્યંજન હોય ત્યાં આપણે એ લખીશું અને પછી જે પણ ચિત્ર કે જે નામ આપેલું છે તે પાછળ આપણે લખીશું તો આ થઈ વાક્ય રચના થાય ધીસ ધેટ પ્લસ ઇઝ એટલે કે ક્રિયાપદ આર્ટિકલ પછી નામ ઓકે ચલો નેક્સ્ટ શેનું ચિત્ર છે નીચે ધેટ ઇઝ અ બોલ ધેટ ઇઝ અ બોલ ચલો બીજું કેરી Yeah.
सनफ्लावर अपने फूलों ना नाम चौथा धोरण में सीखी गया छे आगळना धोरण में बराबर एटले आपणे अभ्यास करी तो आवडता जशे। चलो एना पछी नेक्स्ट छे एंजिन अने और सी वाहन पछी दिस के थाय जे पण आपलो
હોય ત્યારે આપણે અહીંયા પ્રશ્ન આ સાદું વાક્ય હોય એને વિધાન વાક્ય કહેવામાં આવે
પડી ગયું તમને ઓકે હવે એવું આપણે જોઈએ ક્વેશ્ચન 2 ક્વેશ્ચન 2 માં ચિત્ર જુઓ અને યસ અને નો નો ઉપયોગ કરી ઉત્તર લખો એક્ઝામ્પલ આપેલું છે ઇઝ ધીસ અ હેટ એટલે તમને અહીંયા પ્રશ્ન વાક્ય આપી દીધેલું જ છે એટલે તમારે યસ નો માં ફક્ત જવાબ આપવાનો છે ચલો ઇઝ ધેટ અ હેટ No, this is not a hat. अथवा no, it isn't. कि this is a cap. This is a cap. એટલે સાચો જવાબ જે મેં અહીંયા તો શીખવાડ્યો એ રીતના તમારે સાચો જવાબ એટલે કે no, it isn't. This is a cap. એટલે કે તે આ ટોપી છે. Hat એટલે ટોપો અને અહીંયા ટોપી છે એટલે તેને લખીશું cap. એવા ઉદાહરણ છે આ બીજા નીચે ક્વેશ્ચન આપેલા છે Is that a dog? શું પેલી બિલાડી છે નો ઇટ ઇઝ અન ધેટ ઇઝ અ કેટ બરાબર ચલો ઇઝ ધીસ અ બનાના હું બોલું છું તમે લખો છો ઇઝ ધીસ અ બનાના શું આ કેળું કેળું છે ને તો શું લખીશું યસ ઇટ ઇઝ આ બધું જ હું તમને હવે અગાઉના વિડીયોમાં તમને શીખવીશ બરાબર આજે ક્વેશ્ચન 2 એક્ટિવિટી માં ક્વેશ્ચન છે તે તમને હું નેક્સ્ટ વિડીયો માં સમજાવી અને લખાવી દઈશ તમે તમારા ઘરે નોટ માં લખવાનો પ્રયત્ન કરજો અને પછી જ્યારે હું લખાવ ત્યારે તમે ચેક કરજો કે તમે કેટલું સરસ અને સાચું લખ્યું છે બરાબર છે એટલે તમે ઘરે આ એક્ટિવિટી લખવાનો પ્રયત્ન કરજો આપણે આ શીખવાડ્યું છે ઉદાહરણ મુજબ આપણે ત્રણ સાથે લખી શકીએ છીએ પણ આપણે શેમાં લખીશું અગાઉ પણ જણાવ્યું છે કે એક નોટ બનાવવાની અથવા કોઈ બી